આપણે વઘારેલા ભાત બનાવવાની રેસીપી જોઈશું। તો એના માટે પહેલા જોશે આપણા બનાવેલા ભાત, સમારેલા ડુંગળી અને મરચાં, તથા મરચું, મીઠું, હળદર, હિંગ અને જીરું જેવા વગેરે મસાલાઓ। તો આના માટે આપણે જોઈએ પહેલાં તપેલી લઈશું, એના અંદર 2 ચમચી જેટલું તેલ નાખીશું, થોડી વાર માટે તેને ગરમ થવા દઈશું। તેલ થોડું ગરમ થઈ જાય એટલે તેમાં આપણે થોડું જીરું નાખીશું। જીરું નાખીશું એટલે તેમાંથી તડતડ જેવો અવાજ આવવા મળશે, એટલે કે જીરું ફૂટવા મળશે। જીરાને આપણે થોડું શેકાવા દઈશું, પણ તે બળી ના જાય તેનું આપણે ખાસ ધ્યાન રાખીશું। જીરામાંથી અવાજ આવવાનો ચાલુ થઈ જાય એટલે આપણે મીઠો લીમડો અને હિંગ તૈયાર રાખીશું। મીઠો લીમડો નાખી દઈશું, પછી એમાં મીઠો લીમડામાંથી અવાજ આવે એટલે એમાં હિંગ નાખી દેવાની, પછી તેમાં સમારેલા ડુંગળી અને મરચાં નાખી અને તેને થોડીવાર માટે આપણે શેકાવા દઈશું। જ્યારે ડુંગળી અને મરચાં નાખીએ અને તે શેકાતા હોય તે વખતે આપણે તેને થોડા થોડા હલાવતા રહીશું, જેથી તે બળે નહીં અથવા તો દાજે નહીં। થોડા શેકાઈ જાય એટલે કે થોડા બ્રાઉન કલરની થઈ જાય ડુંગળી એટલે તેમાં આપણે થોડી હળદર નાખી દઈશું। થોડી હળદર નાખ્યા છે એને સરખી રીતે મિક્સ કરી લઈશું। કમ્પ્લીટ મિક્સ થઈ જાય પછી આપણે તેમાં આપણા ભાત નાખી દઈશું। ભાત નાખ્યા છે તેને સરખી રીતના થોડી વાર હલાવી લઈશું એટલે કે આપણો બધો જ મસાલો છે તે ભાતમાં એક સરખી રીતે મિક્સ થઈ જશે। શાંતિથી હલાવીશું આપણે તેને, પછી તેમાં આપણા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, જે તમે તમારા ઘરમાં જે રીતના ખાવા તો એ પ્રમાણે મીઠું નાખી દેવાનું। પછી તેમાં પાવડર કરેલું ધાણા અને જીરું નાખીશું। ધાણા અને જીરું વઘારમાં પણ નાખી શકાય, પણ તે બળી જાય છે એટલે આપણે તેને પાછળથી એડ કરીશું। બધા જ મસાલા નાખ્યા છે આપણે તેને સરખી રીતે હલાવી દઈશું, પછી તેમાં લાલ મરચું નાખી દઈશું, જે તમે તમારા સ્વાદ પ્રમાણે નાખી શકો છો। આપણે પહેલાં ડુંગળી સાથે પણ મરચું નાખેલું છે એટલે ધ્યાનપૂર્વક નાખવું, વધારે ના પડી જાય। મરચું નાખી દીધા છે, આપણે તેને સરખી રીતના મિક્સ કરી લઈશું। ભાતના ઘાંગળા ના રહી જાય તે માટે આપણે થોડું એને પ્રેસ કરીને સરખી રીતના હલાવીશું એટલે બધો જ મસાલો આપણા ભાતના અંદર સરખી રીતે મિક્સ થઈ જશે। આ ભાતના અંદર તમે બીજા વેજીટેબલ્સ પણ નાખી શકો છો, જેમ કે ટામેટા, તેના પણ ટામેટાને કટ કરીને પણ તમે નાખી શકો છો, પણ અત્યારે આપણે સિમ્પલ જ ભાત બનાવીશું એટલે આપણે તેમાં એકલી ડુંગળી જ એડ કરેલી છે। આપણે તેને સરખી રીતના મિક્સ કરતા જઈશું, થોડી વાર માટે તેને ગરમ થવા દઈશું। તો મિત્રો, આ રીતના આપણે સાદી અને સિમ્પલ રીતે ભાત તૈયાર વઘારી શકીએ છીએ, જે થોડીક જ મિનિટોમાં તૈયાર થઈ જાય છે અને આપણા વધેલા ભાતનો પણ સારો ઉપયોગ થઈ જાય છે। વિડીયો જોવા માટે ધન્યવાદ।